नमस्कार, आप गुजरात न्यूज में आपनु हार्दिक स्वागत छे। पंचमहाल थी अमारा संवाददाता विजय सिंह सोलंकी जणावे छे के पंचमहाल जिला ना गोधरा खाते विश्वकर्मा चौक पासे आवेला पंचमहाल जिला कांग्रेस समिति ना मुख्य कार्यालय खाते शहर तालुका कांग्रेस ना होद्देदारों नो संवाद कार्यक्रम राखवामां आव्यो हतो, जेमां गुजरात प्रदेश कांग्रेस ना समिति ना कार्यकारी प्रमुख हार्दिक पटेल खास उपस्थित रह्या हता। हार्दिक पटेल विश्वकर्मा चौक खाते आवी पहोंचता तेमनुं भव्य स्वागत करवामां आव्यु हतुं। त्यारबाद तेओ कांग्रेस कार्यालयनी पासे आवेला गुजरातना जाणीता विश्वकर्मा मंदिर खाते पहोंच्या अने शीश झुकाव्यु हतुं। त्यारबाद कांग्रेस कार्यालय खाते पहोंचता तेमनुं जिल्ला कांग्रेस प्रमुख अजीतसिंह भट्टी द्वारा फूलहारथी स्वागत करवामां आव्युं हतुं। हार्दिक पटेले जिल्लाना गोधरा हालोल कलोल शहरा जांबुगोड़ा मोरबा हड़फना कार्यकरों ने होद्देदारों साथे आवनारी जिल्ला तालुका पंचायत नगरपालिकानी सामान्य चूंटणीनी समीक्षा करी हती, तेमज कार्यकरों ना प्रश्नों अने रजूआतों ने सांभळी विचारणा करी हती। हार्दिक पटेले जणाव्यु के आगामी समय में जिल्ला तेमज तालुका पंचायत नगरपालिकानी चूंटणीओ में कांग्रेस नो विजय थाय ते माटे मीटिंग राखवामां आवी छे। विजयनी साथे जिल्लाना गामडाओनी समस्याओनुं निराकरण थाय ते माटे मीटिंगनुं आयोजन करवामां आव्युं छे। कार्यकर्ताओं साथे चर्चा करी अहींनी स्थितिने कई रीते आंदोलन थकी पहोंचाड़ी शकीए, सामान्य लोकोनुं निराकरण करी शकीए, रजूआतोने सरकार सुधी पहोंचाड़शुं जेथी अहींना सामान्य लोकोनी समस्याओनुं निराकरण लावी शकाय, तेम हार्दिक पटेले जणाव्युं हतुं। वधुमां तेमणे सरकार द्वारा सहाय पेकेजमां पंचमहाल जिल्लानो समावेश न करवा आव्यो होवाने लईने सरकार पर आक्षेप करता जणाव्युं हतुं कि जिल्लामां वरसाद खूब पड्यो छे, ઉપરવાસમાંથી પણ જિલ્લામાં પાણી આવ્યું છે અને ખેડૂતોના મકાઈ અને ડાંગરના પાકને નુકસાન થયું છે, છતાં સરકારે પોતાની જવાબદારીઓમાંથી છટકવા માટે પંચમહાલ જિલ્લાનો સમાવેશ કર્યો નથી। આ જિલ્લામાં મંત્રી હોવા છતાં ભાજપની સીટી હોવા છતાં જિલ્લાની સમસ્યાઓનું નિરાકરણ ન થતું હોત તે દુઃખની વાત છે। તેમણે રાજસ્થાનમાં થયેલા શિક્ષકોના આંદોલનના પ્રશ્ને કોઈ જાણકારી ન હોવાને કારણે બોલવાનું ટાળ્યું હતું। હાર્દિક પટેલની ગોધરાની મુલાકાતને લઈને પંચમહાલના રાજકીય માહોલમાં પણ ગરમાવો આવ્યો હતો અને આ સંવાદ કાર્યક્રમમાં જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ તાલુકા અને ગ્રામીણ વિસ્તારના કાર્યકરો હાજર રહ્યા હતા। પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય પર તમામ તાલુકાના પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો સાથે ચર્ચા કરીને આવનારા દિવસોમાં નગરપાલિકા અને તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીનો વિજય થાય, વિજયની સાથે જિલ્લાના ગામડાઓની સમસ્યાઓની જે સમસ્યાઓનું નિરાકરણ થાય, એટલા માટે આજની આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે। ગોધરા તાલુકાની અને જિલ્લાની વાત કરીએ તો વધુ વરસાદના કારણે ખેડૂતોની પરેશાની છે, ખેડૂતોને જે પાક વીમો મળવો જોઈએ જે સહાય પડવી જોઈએ એ સહાય જિલ્લાના ખેડૂતોને મળી નથી, એના જ અનુસંધાને તાલુકા જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને આવનારા દિવસોમાં અહીંયાની સ્થિતિને કઈ રીતે આંદોલનના માર્ગથી અમે સરકાર સુધી પહોંચાડી શકીએ અને જિલ્લાના સામાન્ય લોકોની સમસ્યાનું નિરાકરણ કરી શકીએ એની ચર્ચા માટે આજની મીટિંગનું આયોજન છે। આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાની અને નગરપાલિકાના ચૂંટણીઓમાં લોકોના હિત અને લોકોની સમસ્યાનું નિરાકરણ કરીને અમે વિજયનું કામ કરીશું અને લોકો અમારી સાથે રહેશે। રીતે સરકારની ગાઈડલાઇન પ્રમાણે જે તે જિલ્લાને અતિવૃષ્ટિ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પંચમહાલ જિલ્લાનો સમાવેશ કરવામાં નથી આવ્યો અને સરકારે ખોટી ગાઈડલાઇન પ્રમાણે જિલ્લાના ખેડૂતોની ડાંગર અને મકાઈનું ખૂબ નુકસાન થયું, ઉપરવાસનું પાણી પણ અહીંયા જિલ્લામાં આવેલું છે, વરસાદનું ખૂબ પડ્યું છે, છતાં પણ સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા માટે છૂટવા માટે આ જિલ્લાનો સમાવેશ નથી કર્યો ને એટલા માટે જ અમે લોકો કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસના મુદ્દેદારો આ જિલ્લાની ચિંતા કરી રહ્યા છે, આ જિલ્લાની ચિંતાના આધારે અહીંયાના લોકોની સમસ્યાનું સમાધાન કરવા માગીએ છીએ। આપણા જિલ્લાની અંદર મંત્રી હોવા છતાં પણ તમામ રીતે ભાજપમાં હોવા છતાં પણ જો આ જિલ્લાની સમસ્યાનું નિરાકરણ ન થયું તો મને દુઃખની વાત છે, એટલા માટે જ અમે લોકોએ ચિંતામાં સહભાગી થવા માટે કાર્યક્રમોના આયોજન હેઠળ જનતાની સમસ્યા મને ખ્યાલ નથી, હું મને ખ્યાલ હોય તો હું બોલું તો તમને યોગ્ય લાગે, ખ્યાલ નથી એ વાત પણ ખોટી વાતો કરીને કોઈ મતલબ નથી, પણ ચોક્કસ જે કંઈ ખ્યાલ હશે આપણી બધી રજૂઆત કરીશું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।